भरूचमां जिला खेडूत समन्वय समिति द्वारा जिला कलेक्टर ने एक आवेदन पत्र सुपरत करी बुलेट ट्रेन प्रोजेक्ट अने भाड़भूत बेरेज योजना में जमीन गुमावनार एवा खेडूतोने योग्य वळतर आपवामां आवे तेवी मांगणी करवामां आवी हती। भरूच जिल्लामांथी पसार थती एक्सप्रेस हाईवे में अनेक खेडूतोनी कीमती जमीनो लई लेवामां आवी छे जेनुं योग्य वळतर तेमने चूकवामां आव्युं नथी। जे बाबते खेडूतोने योग्य वळतर आपवामां आवे तेवी मांगणी करवामां आवी हती अने जो सरकार तेमनी मांगणी नहीं स्वीकारशे तो आ प्रोजेक्ट बंद करावी देवानी पण चीमकी उच्चारवामां आवी छे। हूँ जिग्नेश पटेल, अंकलेश्वर तालुको, गाम पीलुद्रा, असरगढ़ एक्सप्रेस हाईवे। आज रोज कलेक्टर श्री ने अमे एक आवेदन पत्र आपवा माटे अहीं मोटी संख्या में खेडूतो आव्या छे। हवे आवेदन में अमारुं स्पष्ट मांगणी छे के मुख्य वाट वर्तरनी जे त्रण जिल्लाओनी अंदर रिवाइज करीने आपी, जेम के सूरत, नवसारी अने वलसाड़मां, अने भरूच जिल्लाने आज सुधी ए वर्तरमां वंचित राखवामां आव्या छे। हूँ प्रोजेक्ट ने ज्यां भरभूत बेरेज, DFCC अने बुलेट ट्रेन ने लागे वर्गे त्यां सुधी 90 गाम असरग्रस्त छे। हवे ए असरग्रस्त ग्रामोने आज सुधी आ जिल्लामां न्याय मळ्यो नथी एवी अमारी स्पष्ट मांगणी आवेदन पत्रमां अमे कलेक्टरशीने आपी छे। आम जोवा जाय तो वर्तनની બાબતમાં કલમ આર્ટિકલ 14ની અંદર સ્પષ્ટ લેન્ડ એક્વિઝિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્પષ્ટ ન્યાય અને સરખું વર્તર લોકોને મળે એ દિશામાં આ પ્રશાસન અને રાજ્ય સરકાર કામ કરે। રાજ્ય સરકાર પાછલા 12-15 વર્ષથી જંત્રીમાં કોઈ સુધારો લાવ્યા નથી એટલે અમે કોઈ વધારે અમારી માંગણી નથી। આમ જોવા જાય તો પોટખરાબા ગૌચરની અંદર જો 5,000થી લઈને જો 16,000 સુધીનો જો ભાવ જો સરકાર લેતી હોય રાજ્ય સરકાર તો ખેડૂતોને શા માટે વંચિત રાખવામાં આવે છે। એટલે અમારું સ્પષ્ટ માનવું છે કે આ ખેડૂતોને ઝડપથી ન્યાય મળે અને પ્રક્રિયા ઝડપથી ચાલુ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે, નહીં તો આ પ્રોજેક્ટોને અમે કોઈ પણ સંજોગોમાં આગળ વધવા દઈશું નહીં। આજ રોજ અમે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમે ગઈ વખતે 25 તારીખે આવેદનપત્ર આપ્યું હતું, એમાં કલેક્ટર સાહેબે જણાવ્યું હતું કે આગામી 2 દિવસોમાં અમે દરેક ગામમાંથી 3-3 ખેડૂતોને બોલાવીને તમારા પ્રશ્નોનું સમાધાન કરીશું। એ આજ દિન સુધી કરવામાં આવેલ નથી અને ના છૂટકે અમારે આ બીજી વખત આવેદનપત્ર આપવામાં ભેગા થયા છે। જો હવે સુધી જો અમારા આ પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ખેડૂતો આ પ્રોજેક્ટો અટકાવી દઈશું અને ના છૂટકે અમારે જળ સમાધિ લેવાનો વારો આવશે તો એની સંપૂર્ણ બાહેધરી સરકારે અને પ્રશાસને રાખવી પડશે અને યોગ્ય વર્તન નહીં મળે તો અમે ગાંધી ચિડિયા માર્ગે હવે આંદોલન કરીશું। તમારું વર્તનની શું માંગ છે? અમારા વર્તનની એટલી માંગ છે કે જે અમારી બાજુના જિલ્લાઓ છે સુરત, નવસારી અને વલસાડ, એમને જો 1152-1600 સુધીની જંત્રી પ્રમાણે જો ભાવ મળતો હોય તો એની બાજુમાં જ આવેલું ગામ ભરૂચ જિલ્લો છે એને કેમ વર્તન ન મળે? એમને સરખું વર્તન મળવું જોઈએ, પછી જ અમે દરેક પ્રોજેક્ટોને આગળ વધવા દઈશું। કેટલો તફાવત છે? અમારા તફાવત જોઈએ તો 1,000 રૂપિયા એક જંત્રી દીઠ છે, 1 મીટર દીઠ 1,000 રૂપિયાનો તફાવત છે।